ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર જે સીબીએસઈનો નવો અભ્યાસક્રમ છે એમાં ગણિત વિષયનો ચેપ્ટર આઠ સંકલનનો ઉપયોગ એની આપણે આગળ ચર્ચા કરીશું આગળના ભાગમાં તમે જોઈ ગયા ઘણા બધા એક વક્રો હતા હવે આપણે એમાંથી લઈએ છીએ બે વક્રો એટલે કે બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આગળનો જે ભાગ હતો એમાં તમને ચાર સૂત્રો આપ્યા હતા હવે આપણે પાંચમું સૂત્ર લઈએ છીએ બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ આપણે બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જો બે વક્રો વાય ઇઝ ઇક્વલ ટુ એફ વન એક્સ તથા વાય ઇઝ ઇક્વલ ટુ એફ ટુ એક્સ પરસ્પર માત્ર બે બિંદુઓમાં જ છેદે અને છેદ બિંદુઓના યામ અનુક્રમે એ અને બી એ નોટ ઇક્વલ ટુ બી હોય તો આ બંને વક્રો વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ક્ષેત્રફળને આપણે એ વડે દર્શાવીએ છીએ તો એ બરાબર માનાંકમાં આઈ એટલે કે એથી બી એફ વન એક્સ માઇનસ એફ ટુ એક્સ ડીએક્સ અને આ ક્ષેત્રફળ લઈ લઈએ અને આપણે માનાંક લઈ લઈએ છીએ એટલે કે ક્યારેક ઋણમાં જવાબ આવે તો ક્ષેત્રફળ કોઈ દિવસ નેગેટિવ હોય નહીં એટલે માનાંક લઈ લઈશું એટલે પોઝિટિવ થઈ જશે આની ફિગર આપણે જોઈએ તો આ રીતે આવી શકે આ રીતે બે વક્રો છે વાય ઇઝ ઇક્વલ ટુ એફ વન એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ એફ ટુ એક્સ આ જે બે બિંદુમાં છેદે છે એનો એક્સ યામ અહીંયા એક્સ ઝક્વલ ટુ એ છે અને અહીંયા એક્સ ઇક્વલ ટુ બી છે તો આ બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આ એક્સઅક્સ ઉગમ બિંદુ વાય એક્સ તો આ પહેલું સૂત્ર થયું તમારું બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જો બે વક્રો વાય ઇઝ ઇક્વલ ટુ એફ વન એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ એફ ટુ એક્સ માત્ર બે બિંદુઓમાં જ છેદે અને એ છેદ બિંદુઓ છે આ પી અને ક્યુ એમના યામ એ અને બી હોય એ અને બી સરખા ના હોય એટલે કે યામ અનુક્રમે એ અને બી હોય તો બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ થશે આટલો જે ભાગ છે એનું સૂત્ર છે એ બરાબર માનાંક આઈ માનાંકમાં એથી બી એફ વન એક્સ માઇનસ એફ ટુ એક્સ ડી એક્સ હવે જો તમને ખ્યાલ આવતો હોય કે આ જે બે વક્રો છે એથી બીમાં એમાં એફ વન એફ ટુ કરતાં મોટો છે તો માનાંક લખવાની જરૂર નથી પણ ક્યારેક વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝનમાં આવી જતા હોય છે એટલે આપણે માનાંક લઈ લઈએ છીએ તો નેગેટિવ આવે તો પણ પોઝિટિવ થઈ જશે આ જ રીતે આમ બે વક્રો હોય એક્સ ઇઝ ઇક્વલ ટુ જીવન વાય અને એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ટુ વાય આ બે વક્રો છે આ બંને વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવું છે તો એ બંને જે બે બિંદુઓમાં છેદે છે પી અને ક્યુ તો એનો વાયમ અહીં વાય ઇઝ ઇક્વલ ટુ સી અને આનો આમ વાય ઇઝ ઇક્વલ ટુ ડી હોય એટલે બીજું સૂત્ર તમારું થશે જો બે વકરો एक्स इज इक्वल टू जी वन वाई अने एक्स इज इक्वल टू जी टू वाई परस्पर मत बे बिंदुओं में छेद बिंदुओं वायम सी तथा डी सी नॉट इक्वल टू डी હોય તો બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર આમાં લઈશું આપણે સીથી ડી અને આપણા બે વક્રો છે જીવન વાય અને જી ટુ વાય એટલે અહીં આવશે જીવન વાય માઇનસ જી વાય ય અહીંયા એફ વન એક્સ માઇનસ એફ ટુ એક્સ અને આમાં આપણે એક્સની સીમા લીધી છે એટલે અહીંયા એફ વન એક્સ માઇનસ એક્સ અને આમાં આપણે વાયની સીમા લઈએ છીએ વાય ઇક્વલ ટુ સીથી ડી એટલે જી વન વાય માઇનસ જી વાય ડી વાય એટલે આ રીતના બે વક્રો છે આમાં વાયવાળા છે અને આમાં એક્સવાળા છે હવે ઘણી વખત એવું પણ બને છે કે બે વક્રો એકબીજાને ઓવરલેપિંગ થતા હોય તો એના માટે શું કરવાનું તો એના માટેનું આપણે ત્રીજું જોઈ લઈએ આવું પણ પોસિબલ છે એટલે આ જે વક્ર છે વાય ઇઝ ઇક્વલ ટુ એફ વન એક્સ તો આ નીચે જ હશે એ સેમ વક્ર છે એટલે અહીં વાય ઇક્વલ ટુ એફ વન એક્સ અને આ છે આપણો વાય ઇઝ ટુ એફ ટુ એક્સ તો અહીંયા પણ વાય ઇક્વલ ટુ એફ ટુ એક્સ આ રીતે ઓવરલેપિંગ થતા હોય ત્યારે ધારો કે આ જે બિંદુ છેદ બિંદુ છે એનો એક્સ યામ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ અને આનો એક્સ યામ છે એક્સ હવે આ ઓવરલેપિંગ થાય છે એટલે અહીંયા છેદે છે તો એની વચ્ચે આપણે લઈ લઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી એક્સઅક્સ વાય એક્સ ઉગમીંદુ બે વક્રો છે એકબીજાને ઓવરલેપિંગ થાય છે અને આપણે આ બંને વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આટલા ભાગનું ક્ષેત્રફળ વધતાં આટલા ભાગનું ક્ષેત્રફળ સપોઝ આ ક્ષેત્રફળ છે એને આઈ વન કહી દો અને આને આઈ એટલે આપણું જે ક્ષેત્રફળ છે એ થઈ જશે માનાંક આઈ વન પ્લસ માનાંક આઈ ટુ પહેલાં આપણી સીમા લઈશું એથી સી એટલે સૂત્રમાં આવશે અહીંયા એથી સી એફ વન એક્સ માઇનસ એફ ટુ એક્સ ડી એક્સ અને ક્ષેત્રફળ છે એટલે આપણે માનાંક લઈ લઈએ છીએ એ જ રીતના હવે અહીંયા સીમા આવશે સીથી બી માનાંક સીથી એફ વન એક્સ માઇનસ એફ ટુ એક્સ આ રીતે જ્યારે ઓવરલેપિંગ થતું હોય ત્યારે એના બે પાર્ટ પડે છે એટલે એથી બીની બદલે એ સી છે એથી બીની વચ્ચે આવે છે એટલે કે એ લેસ ધેન સી લેસ ધેન બી થાય છે એટલે એના આપણે બે પોર્શન થશે આઈ વન આઈ વનમાં સીમા લેવાની છે એથી સી અને બે વક્રની બાદ બાકી એટલે એફ વન માઇનસ એફ અને બીજામાં સીથી બી એફ વન માઇનસ એફ અહીંયા એકચ્યુલી આ ઉપરનો વક્ર છે મોટો એ એટલે એફ ટુ માઇનસ એફ વન લેવાય પણ આપણે અહીંયા માનાંક લઈ લઈએ છીએ એટલે ચાલે તો હવે આ જે સૂત્રો આપણે લીધા એના પરથી આપણે એક્ઝામ્પલ લઈશું આપણે પહેલાં એક બે ઉદાહરણ લઈશું અને પછી એક્સરસાઇઝ લઈશું ઉદાહરણ નંબર છે છ બે વક્રો આપ્યા છે બંને પરવલય છે બે પરવલયો વાયઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે બંને પર્વલય છે બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એને એક નંબર આપી દો અને વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ એને બે નંબર સૌથી પહેલાં તમને જે બે વક્રા આપ્યા હોય એના છેદબિંદુ શોધવા પડે તો આનું છેદબિંદુ શોધવા માટે આપણે અહીંયા વાયને સૂત્રનો કરતાં બનાવો અથવા તો એક્સને ગમે તે રીતે

અને વાય ઇઝ ઇક્વલ ટુ વન લેતા એક્સ ઇઝ ઇક્વલ ટુ વનનો સ્ક્વેર એટલે વન માટે છેદ બિંદુઓ ઝીરો જીરો અને વન વન તો આપણને આ બંને પરવલયના જે છેદ બિંદુ મળે છે ઝીરો જીરો અને વન વન હવે આપણે આની ફિગર લઈએ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પર્વલય આ રીતે દોરાશે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ અને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બંનેના છેદ બિંદુ એક આપણને ઝીરો જીરો ઉગમ બિંદુ મળે છે અને આ જે બિંદુ છે એને પી કહી દો વન વન હવે આ બંને વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બંને પર્વલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે સીમા લઈશું એક્સની જીરો થી વન અને આપણું જે સૂત્ર પહેલું તો બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ આપણી જે એક્સની સીમા આપણું મેઇન અત્યારે આપણે સૂત્ર લઈએ છીએ એ થી બી એફ વન એક્સ માઇનસ એફ ટુ એક્સ ડીએક્સ અને આપણે એ માનાંક લઈ લઈએ છીએ તો આપણી જે એક્સની કિંમત છે ઝીરો અને વન એટલે આપણે અહીંયા આવશે ઝીરોથી વન એફ વન એક્સ હવે આપણે એક્સની સીમા લઈએ છીએ એટલે વાયને સૂત્રનો કરતાં બનાવવાનો તો આમાં વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છે પહેલાં વક્રમાં અને બીજા વક્રમાં વાય ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ થઈ જશે

અહીંયા વન હાફ પ્લસ વન એટલે થ્રી બાય ટુ થ્રી બાય ટુ અપોન થ્રી બાય ટુ એટલે ટુ ઉપર આવી જશે વન જીરો હવે આમાં ઝીરો મૂકશો તો ઝીરો જ થશે એટલે પહેલાં આપણે વન મૂકીએ તો વનનો ક્યુબ એટલે વન બાય થ્રી જીરો તો ઝીરો એ જ રીતના અહીંયા વન મૂકશો તો વનની થ્રી બાય ટુ એટલે વન જ થશે એટલે અહીં ટુ બાય થ્રી માઇનસ ઝીરો હવે આપણે અહીંયા ખાસ છે કે આપણું જે ક્ષેત્રફળ છે એને આપણે અહીંયા માનાંક રાખીએ છીએ પહેલાંમાં જ તમે જોઈ શકશો અહીંયા તો અહીંયા આવે છે આપણું વન બાય થ્રી માઇનસ ટુ બાય થ્રી તો માઇનસ અહીં વન માઇનસ ટુ એટલે માઇનસ વન બાય થ્રી પણ આપણે માનાંક રાખ્યો છે અને માનાંક કમ્પલસરી લેવાનો એટલે માઇનસ હોય તો પ્લસ થઈ જશે એટલે આનું ક્ષેત્રફળ આવશે વન બાય બંને પર્વલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ વન બાય થ્રી આ જ રીતના તમે પર્વલય અને વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પણ શોધી શકો પછી પર્વલય અને કોઈ રેખા આપી હોય બે વર્તુળો આપ્યા હોય એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકાય આપણે આ બે પર્વલયોનું શોધ્યું હવે આપણે આગળ જઈશું હવે આપણે એક્સરસાઇઝમાં જઈએ છીએ

આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ચલો સૌથી પહેલા તો આપણે આ બંનેના છેદબિંદુ શોધવા પડશે એટલે આ પહેલો વક્ર છે આપણો અને આ બીજું બંનેના છેદબિંદુ શોધવા માટે અહીંયા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર વાય છે એ આમાં આપણે લઈ લઈએ છીએ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર વાય લેતા તો અહીંયા ફોર એક્સ સ્ક્વેર એટલે આપણે અહીં ફોર વાય પ્લસ ફોર વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નાઇન તો ફોર વાય સ્ક્વેર પ્લસ સોળ વાય માઇનસ નવ ઇઝ ઇક્વલ ટુ જીરો હવે અહીંયા નવ ચોક છત્રીસ છે છત્રીસના બે ભાગ પાડવા છે સોળ આવે તો અઢાર દુ છત્રીસ એટલે અહીંયા ફોર વાય સ્ક્વેર માઇનસ ટુ વાય પ્લસ અઢાર વાય માઇનસ નાઇન ઇક્વલ ટુ જીરો અઢારમાંથી બે જશે તો સોળ થઈ જશે તો આના જે બે અવયવ છે આમાંથી ટુ વાય કોમન નીકળશે ટુ વાય અને આમાંથી નાઇન ટુ વાય પ્લસ નાઇન અને અહીંથી ટુ વાય કોમન કાઢશો તો રહેશે ટુ વાય માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ જીરો તો આપણને વાયની બે કિંમત મળશે માઇનસ નાઇન બાય ટુ અને વાય ઇઝ ઇક્વલ ટુ વન હાફ હવે વાય ઇઝ ઇક્વલ ટુ વન હાફ આપણે લઈએ અને એના પરથી આપણે એક્સ શોધીએ હવે જો વાય ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય ટુ માઇનસ નાઇન બાય ટુ આમાં લઈએ આપણે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર વાયમાં

રૂટ 1 હાફ અને માઇનસ રૂટ ટુ વન હાફ હવે આપણો પરવલય છે અને આ વર્તુળ છે તો વર્તુળમાં તમે અહીંયા ચાર વડે ભાગી કાઢો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ નાઇન બાય ફોર એટલે આને થ્રી બાય ટુનો સ્ક્વેર લખાય તો આનું જે કેન્દ્ર છે એ થઈ જશે ઉગમ બિંદુ અને ત્રીજા આર ઇઝ ઇક્વલ ટુ થ્રી તો આની જે ફિગર છે એ આ રીતે આવશે વર્તુળ એનું કેન્દ્ર છે ઉગમ બિંદુ અને ત્રીજિયા થ્રી બાય ટુ તો અહીંયા થ્રી બાય ટુ જીરો અને પર છે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર વાય ઇઝ ઇક્વલ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર વાય આ બંને જ છે દે છે આને પી કહી દો અને આને ક્યુ તો આ બંને એક્સ અને વાય આમ ધન છે એટલે રૂટ ટુ અને વન હાફ અહીંયા આવશે રૂટ ટુ વન હાફ અને આ બાજુ એક્સ આમ ઋણ છે વાય ધન છે એટલે ક્યુના આમ થઈ જશે માઇનસ રૂટ ટુ વન હવે આપણે આ બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો આમાં આપણે અહીંથી અહીં સુધીનું ક્ષેત્રફળ એટલે આ આઈ આટલા ભાગનું ક્ષેત્રફળ શોધીશું આ બી છે તો આપણે ઓ પી બી ઓ આટલો ભાગ છે એને આઈ વન કહી દઈએ એનું ક્ષેત્રફળ શોધો તો આ બંને ક્ષેત્રફળ સરખા હોય એને ટુ વડે મલ્ટિપ્લાય કરો ટુ ટાઈમ્સ કરી દો એટલે આપણને આખા ભાગનું ક્ષેત્રફળ મળશે તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એક્સની સીમા લઈએ છીએ એટલે એક્સની સીમા લઈશું આપણે ઝીરોથી રૂટ ટુ આને અહીંયા તમે લંબ દોરો તો એ રૂટ આવશે એટલે ઝીરોથી રૂટ ટુ અને એફ વન માઇનસ એફ ટુ બંને વક્રોની બાદબાકી એટલે આપણે પહેલાં ક્ષેત્રફળ આઈ શોધીએ છીએ 0 રૂટ ટુ એફ વન માઇનસ એફ ટુ આપણે એક્સની સીમા લીધી છે એટલે વાયને સૂત્રનો કરતાં બનાવીશું તો આમાં વાય થઈ જશે એક્સ સ્ક્વેર ફોર અને આમાં વાયને સૂત્રનો કરતાં બનાવવા માટે આપણે અહીંયા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય ફોર માઇનસ એક્સ એટલે વાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ નાઇન બાય ફોર તો થ્રી બાય નો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ પહેલો વક્ર એમાંથી વાયને સૂત્રનો કરતાં બનાવો તો એક્સ સ્ક્વેર અપોન ફોર બીજો વક્ર એમાં વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય ફોર માઇનસ એક્સ એટલે વાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ નાઇન બાય ફોર માઇનસ એક્સ તો નાઇન બાય ફોર એટલે થ્રી બાય નો સ્ક્વેર અહીંયા આપણે સૂત્ર વાપરવાનું છે એટલે અહીંયા સ્ક્વેર કરીએ છીએ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ સ્ક્વેરનું જ્યારે તમે સંકલન કરશો ત્યારે એનું સૂત્ર જોઈશે એટલે નાઇન બાય ફોરની જગ્યાએ આપણે લીધું થ્રી બાય ટુનો સ્ક્વેર હવે આનું અલગ અલગ સંકલન લઈ લો તો પહેલાંનું સંકલન લઈશું તો વન બાય ફોર બાર જીરોથી રૂટ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ માઇનસ ઝીરોથી રૂટ ટુ અંડર રૂટ થ્રી બાય નો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય થ્રી એક્સ બાય થ્રી રૂટ જીરો હવે એ સ્ક્વેર માઇનસ એક્સ સંકલન તો એક્સ બાય ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ એટલે અહીંયા તમે નાઇન બાય ફોર માઇનસ એક્સ લઈ લો તો ચાલે પ્લસ એ સ્ક્વેર બાય ટુ તો એ સ્ક્વેર એટલે નાઇન બાય ફોર બાય ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન એ એટલે એક્સ અપોન થ્રી બાય ટુ તો ટુ ઉપર આવી જશે અને એની સીમા પણ થઈ જશે ઝીરોથી રૂટ ટુ હવે આમાં આપણે રૂટ લઈ લઈશું નીચે થઈ જશે ચાર તરી બાર એટલે અહીંયા રૂટ ટુનો ક્યુબ નીચે ચાર તરી બાર અને જીરો લેશો તો 0 જ થઈ જશે સેમ અહીંયા આપણે એક્સની બદલે લઈ લઈએ છીએ રૂટ ટુ એટલે અહીંયા થશે રૂટ ટુ અપોન ટુ નાઇન બાય ફોર રૂટ ટુનો સ્ક્વેર એટલે ટુ થશે પ્લસ નાઇન બાય એટ સાઇન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી હવે આમાં જો આપણે જીરો લઈએ તો અહીં ઝીરો ગુણ્યા એટલે પહેલું પદ ઝીરો થઈ જશે અને સાઇન ઇનવર્સ ઝીરો પણ ઝીરો થઈ જશે એટલે ઝીરો મૂકવાની જરૂર નથી ચલો રૂટ ટુનો ક્યુબ એટલે અહીંયા રૂટ ટુનો તમે સ્ક્વેર કરશો તો ટુ થશે એટલે ટુ રૂટ ટુ થઈ જશે બાય ટ્વેલ ઇઝ ઇક્વલ ટુ ટુ રૂટ ટુ બાય ટ્વેલ અહીંયા રૂટ ટુ અપોન ટુ એટલે અહીંયા આપણે પહેલાં એમને જ રાખીએ છીએ રૂટ ટુ અપોન ટુ ચાર દુ આઠ એટલે નાઇન માઇનસ એટ એટલે અહીં વન બાય ફોર રહેશે વન બાય ફોરનું સ્ક્વેર રૂટ એટલે વન બાય ટુ અને આ માઇનસ પ્લસ માઇનસ નાઇન બાય એટ સાઈન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી તમે અહીંયા જોવો છો કે આ અહીંયા ફોર થશે અને અહીંયા ટ્વેલ્વ થશે તો આ બેનો એલસીએમ આપણે લઈ લઈએ ટ્વેલ્વ તો અહીંયા થઈ જશે ટુ રૂટ ટુ ટ્વેલ્વ છે જ અને ચાર તરી બાર એટલે અહીં થશે થ્રી રૂટ ટુ માઇનસ નાઇન બાય એટ સાઈન ઇનવલ્સ ટુ રૂટ ટુ અપોન થ્રી તો અહીં આપણને મળશે માઇનસ રૂટ ટુ બાય ટ્વેલ માઇનસ નાઇન બાય એટ સાઈન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી હવે આપણે અહીંયા આઈ લીધું છે અને આપણું જે ક્ષેત્રફળ છે ટુ માનાંક આઈ થશે ટુ ટાઈમ્સ આઈ થઈ જશે એટલે માગેલ બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્ર એ બરાબર ટુ માનાંકમાં આઈ એટલે આ માઇનસ સે પ્લસ થઈ જશે એટલે ટુ રૂટ ટુ બાય ટ્વેલ માઇનસ નાઇન બાય એટ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સાઇન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી ટુને અહીંયા મલ્ટિપ્લાય કરી દેશો તો અહીંયા થઈ જશે રૂટ ટુ બાય સિક્સ પ્લસ નાઇન બાય ફોર સાઇન ઇન્વર્સ ટુ રૂટ ટુ અપોન થ્રી આ થઈ ગયું તમારે બંને વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સૌથી પહેલાં તમારે શું કરવાનું તો બંને વક્રોના છેદબિંદુ શોધવાના તો આપણને છેદબિંદુ મળે છે રૂટ ટુ વન હાફ અને માઇનસ રૂટ ટુ વન હાફ ફિગર ડ્રો કરો એટલે ઇઝી થઈ જાય આ બંને છેદબિંદુઓ હવે આ બંને વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે આટલા ભાગનું શોધી અને એના ડબલ કરી દઈશું તો ઝીરોથી રૂટ ટુ પહેલો વક્ર માઇનસ બીજો વક્ર પહેલો વક્ર માઇનસ બીજો વક્ર પહેલાંમાંથી તમે વાયને સૂત્રનો કરતાં બનાવો તો એક્સ સ્ક્વેર બાય ફોર થશે બીજામાંથી વાયને સૂત્રનો કરતાં બનાવો તો થ્રી અંડર રૂટ થ્રી બાય ટુનો સ્ક્વેર માઇનસ એક્સ બંનેના સૂત્ર લેવાના છે અને એનું સાદરૂપ આપો એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ બાય થ્રી અહીંયા એ સ્ક્વેર માઇનસ એક્સ એક્સ બાય ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇનવર્સ ટુ એક્સ અપોન એ એટલે થ્રી બાય ટુ પછી એમાં તમારે સીમા મૂકવાની છે અને સાદું રૂપ આપશો તો આપણને ક્ષેત્રફળ આટલું મળે છે અને એના ટુ ટાઈમ્સ કરવાના છે એટલે માનાંક લઈ લઈશું એટલે માઇનસનું પ્લસ થઈ જશે હવે આપણે આગળ જઈએ આ હતું તમારું પર્વલય અને વર્તુળ એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હવે છે બે વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બીજો એક્ઝામ્પલ આપણે લઈએ બંને વર્તુળ જ છે વક્રો એક્સ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આમાં પણ આપણે આ બંનેના છેદબિંદુઓ શોધવા પડશે આને એક નંબર આપી દો અને આને બે આના પરથી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ સ્ક્વેર થાય એ એકમાં મૂકતા તો અહીંયા એક્સ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન 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 જતા રહેશે એટલે અહીંયા આપણી પાસે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર રહ્યું તો એક વખત માઇનસ અને એક વખત પ્લસ એક્સ માઇનસ વન માઇનસ એક્સ એક્સ માઇનસ વન પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ જીરો એક્સ એક્સ કટ થઈ જશે એટલે આપણી પાસે રહેશે ટુ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આના પરથી એક્સની કિંમત મળશે વન હાફ હવે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ સ્ક્વેર છે એમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ વન હાફ લઈ લો તો વન માઇનસ વન બાય ફોર એટલે થ્રી બાય ફોર તો આના પરથી વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ સોર માઇનસ રૂટ થ્રી બાય ટુ એટલે છેદ બિંદુઓ વન હાફ રૂટ થ્રી બાય ટુ અને વન હાફ માઇનસ રૂટ થ્રી બાય ટુ આ બંને વર્તુળના મળશે છેદ બિંદુઓ હવે તમે આમાં જોઈ શકો છો કે આનું જે કેન્દ્ર છે વન જીરો થઈ જશે આનું જે કેન્દ્ર છે એ થઈ જશે ઝીરો ઝીરો આ આપણું વર્તુળ છે એક્સક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન એનું કેન્દ્ર ઝીરો ઝીરો અને એની ત્રીજી આ વન છે એટલે એના આમાં થઈ જશે વન જીરો હવે આપણું જે પહેલું વર્તુળ છે એનું કેન્દ્ર છે વન જીરો તો એ જે વર્તુળ છે એ આ રીતે આવશે એનું કેન્દ્ર થઈ જશે વન ઝીરો અને આ જે બંને બિંદુ મળે છે એ બંનેના છેદ બિંદુઓ છે આપણે જે શોધ્યા એ બંને વર્તુળના આ વર્તુળ થયું એક્સ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન આ પીનાયામ વન હાફ રૂટ થ્રી બાય ટુ અને ક્યુનાયામ વન હાફ માઇનસ રૂટ થ્રી બાય ટુ તો આ બંને વક્રો વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અહીંથી આપણે અહીંયા લંબ દોરીએ તો આ જે બિંદુ છે એ એક્સ પર આવશે અને અહીં વન હાફ છે એટલે એના અહીંયા આમ થઈ જશે વન હાફ ઝીરો તો આમાં આપણે બે ભાગ કરવાના છે આટલો ભાગ આઈ વન અને આટલો ભાગ આઈ ટુ એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ વધતા આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આમાં આપણે સીમા લઈશું જીરોથી વન હાફ અને આમાં સીમા લઈશું વન હાફથી વન હવે જીરોથી વન હાફ લેશો તો એમાં આ વર્તુળ લેવાનું છે એક્સ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વાય ઇક્વલ ટુ વન અને વન હાફથી વનમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ વન એટલે બે અલગ અલગ વક્રો આવશે આપણે તો અહીંયા આપણે પહેલાં આઈ વન શોધીશું અને આઈ ટુ આઈ વન ઇઝ ઇક્વલ ટુ જીરોથી વન હાફ આપણે એક્સની સીમા લઈએ છીએ એટલે એક્ચુલી dx થશે તો આપણું જે અહીંયા ઝીરોથી વન હાફ છે એમાં આ બારનું વર્તુળ આવે છે એમાંથી આપણે એક્સની સીમા લઈએ છીએ એટલે વાયને સૂત્રનો કરતાં બનાવીશું એટલે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ માઇનસ વનનો સ્ક્વેર તો વાય ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ઝીરોથી વન હાફ અંડર રૂટ વનનો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વનનો સ્ક્વેર ડીએક્સ તો આ એ થયું એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરવાળું સૂત્ર આવશે તો આનું સંકલન થશે એક્સ બાય ટુ એટલે એક્સ માઇનસ વન બાય ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ sin ઇનવર્સ એક્સ અપોન એ એટલે એક્સ માઇનસ વન અપોન વન અને એની સીમા આવશે વન હાફથી 0. હવે આમાં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન હાફ લઈએ છીએ તો અહીંયા થશે વન હાફ માઇનસ વન બાય ટુ રૂટ વનનો સ્ક્વેર વન હાફ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વન બાય ટુ સાઇન વન હાફ માઇનસ વન એટલે માઇનસ વન હાફ થશે આપણે ઉપરની સીમા લીધી હવે નીચેની સીમા લઈએ છીએ માઇનસ ઝીરો લેશો તો 0 જીરો માઇનસ વન બાય ટુ વનનો સ્ક્વેર ઝીરો માઇનસ વનનો સ્ક્વેર એટલે વનનો સ્ક્વેર એટલે આપણ ઝીરો થઈ જશે અહીંયા મૂકો તો વન બાય ટુ સાઇન ઇન વર્સ માઇનસ વન એટલે માઇનસ વન તો 1/2 - 1 એટલે -1/2 થશે એટલે અહીંયા થઈ જશે -1/4 1/2 - 1 એટલે 1/2 - 1/2 નો સ્ક્વેર એટલે અહીંયા થઈ જશે 1 - 1/4 1/2 - 1 - 1/2 નો સ્ક્વેર એટલે કે 1/4 અને અહીંયા સાઈન ઇનવર્સ માઈનસ હોય તો માઈનસ થઈ જશે

અહીંયા થઈ જશે ચાર ઓછા એક એટલે થ્રી બાય ફોર એટલે રૂટ થ્રી બાય ટુ તો માઇનસ રૂટ થ્રી બાય ટુ અને ચાર દુ આઠ એટલે એટ આ બેનો એલ સીએમ લઈએ આપણે બાર તો અહીંયા થશે થ્રી પાય માઇનસ એટલે થ્રી પાય માઇનસ એટલે ટુ પાય બાય થઈ જશે બાર લસા લેશો ચાર તરી બાર થ્રી પાય માઇનસ એટલે ટુ પાય બાય માઈનસ રૂટ થ્રી બાય એટ અહીંયા એટલે આઈ વનની કિંમત આવી આપણે ફાઈ બાય સિક્સ માઇનસ રૂટ થ્રી બાય એટ આ જ રીતે હવે આપણે i2 ટુ શોધીશું આઈ એટલે વન હાફથી વન અને આપણો જે વર્તુળ છે એ અહીંયા આ અંદરનું વર્તુળ આવશે એટલે વન હાફથી વન આમાં ભાઈને સૂત્રનો કરતાં બનાવો તો અંડર રૂટ વનનો સ્ક્વેર માઇનસ એક્સનો સ્ક્વેર તો એ સ્ક્વેર માઇનસ સૂત્ર એક્સ બાય ટુ અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન એ એ વન છે નહીં લખો તો ચાલશે અહીંયા સીમા વન અને વન હાફ પહેલાં આપણે ઉપરની સીમા લઈશું વન લઈશું તો વન લઈશું તો આપ ઝીરો થઈ જશે એટલે અહીંયા થશે 0 પ્લસ વન હાફ સાઇન ઇનવર્સ વન અને વન હાફ લઈએ તો વન હાફ નીચે બે છે જ એટલે વન બાય ફોર અંડર રૂટ વન માઇનસ વન બાય ફોર એટલે રૂટ થ્રી બાય ટુ થઈ જશે પ્લસ વન હાફ સાઇન ઇનવર્સ વન હાફ સાઇન ઇનવર્સ વન હાફ એટલે ડાયરેક્ટ લખી દો બાય અહીંયા સાઇન ઇનવર્સ વન એટલે પાય બાય ટુ થશે પાય બાય ટુ એટલે અહીંયા પાય બાય ફોર માઇનસ રૂટ થ્રી બાય ચાર દુ આઠ થશે માઇનસ પાય બાય ટ્વેલ તો આ બંનેનો એલસીએમ લઈ લો તો અહીંયા પણ થ્રી પાઈ માઇનસ પાઈ એટલે ટુ પાઈ બાય ટ્વેલ માઇનસ રૂટ થ્રી બાય એટ બંને આનું આઈ વનની કિંમત આપણી પાસે આને પણ અહીંયા સિક્સ કરી દો એટલે પાઈ બાય સિક્સ માઇનસ રૂટ થ્રી બાય એટ આપણ પાઈ બાય સિક્સ માઇનસ રૂટ થ્રી બાય એટ આઈ વન અને આઈ છે બંનેનો આપણે અહીંયા સરવાળો કરીશું એટલે આપણને અહીંયા મળશે આઈ વન પ્લસ તો પાય બાય સિક્સ માઇનસ રૂટ થ્રી બાય એટ પ્લસ પાય બાય સિક્સ માઇનસ રૂટ થ્રી બાય એક પાય બાય સિક્સ પ્લસ પાય બાય સિક્સ એટલે ટુ પાય બાય સિક્સ માઇનસ ટુ રૂટ થ્રી બાય એટલે અહીંયા થ્રી થઈ જશે અને અહીંયા ફોર થઈ જશે પાય બાય થ્રી માઇનસ રૂટ થ્રી બાય ફોર અને આપણું જે ક્ષેત્રફળ છે એ આટ આપણે જે શોધ્યું એ આટલો ભાગ થયો ઉપરનો આઈ વન અને આઈ સેમ આપણે નીચે આઈ વન અને આ આઈ ટુ એટલે ટુ ટાઈમ્સ કરી દો આઈ વન પ્લસ આઈ ટુ છે એટલે જે માગેલ પ્રદેશ છે એનો ક્ષેત્રફળ થઈ જશે એ ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ આઈ વન પ્લસ આઈ ટુ એટલે ટુ ટાઈમ્સ ફાય બાય થ્રી માઇનસ રૂટ થ્રી બાય ફોર એટલે ટુ પાય બાય થ્રી માઇનસ ટુ રૂટ થ્રી બાય આ થઈ ગયું તમારું બંને વક્રો બંને જે વર્તુળ છે એના વડે આવૃત્ત પ્રદેશનો ક્ષેત્રફળ અહીંયા તમે છે દોડાડી શકો છો તો અહીંયા થઈ જશે ટુ એટલે ટુ પાય બાય થ્રી માઇનસ રૂટ થ્રી બાય ટુ એ ઘણા બધા વર્તુળ લઈ શકાય અને તમે જાતે પણ એની પ્રેક્ટિસ કરી શકો હવે આપણે એક નવો છે આમાં ત્રિકોણનું ક્ષેત્રફળ એમાં તમને ત્રણ શિરોબિંદુ આપ્યા હશે અને એના પરથી એનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળની રીતે શોધવાનું છે નિશ્ચાયકની રીતે નહીં તો આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળનો સમ ફોર્થ સમ છે શિરોબિંદુઓ માઇનસ વન જીરો વન થ્રી અને થ્રી રચાતા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ચલો હવે આપણે તો સૌથી પહેલાં આને આલેખની રીતે દર્શાવો એક્સઅક્સ વાય એક્સ અહીં જીરો આવશે વન ટુ

અને ત્રીજું બિંદુ છે થ્રી ટુ એમ થ્રી અને વાયમ ટુ સી થ્રી ટુ આ એ બિંદુ અને બી અને આ સી તો આનાથી જે ત્રિકોણ રચાય છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે તો પહેલાં સૌથી પહેલાં ત્રણેય બાજુના સમીકરણ શોધવા પડશે એ બીનું બીસીનું અને એસીનું તો આપણે ત્રણેય બાજુના સમીકરણ લઈ લઈએ એના યામ છે માઇનસ વન ઝીરો અને બીના યામ છે વન થ્રી માટે એ બીનું સમીકરણ એક્સ વાય વન માઇનસ વન જીરો વન વન થ્રી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એક્સ બ્રેકેટમાં ઝીરો માઇનસ થ્રી એટલે માઇનસ થ્રી માઇનસ વાય બ્રેકેટમાં માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ અને વન બ્રેકેટમાં માઇનસ થ્રી માઇનસ ઝીરો એટલે માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો માઇનસ થ્રી એક્સ મા પ્લસ ટુ વાય માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આમાં આપણે વાયને સૂત્રનો કરતાં બનાવીએ તો ટુ વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ પ્લસ થ્રી એટલે વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ પ્લસ થ્રી બાય ટુ આ થઈ ગયું ab નું સમીકરણ આ જ રીતે આપણે બીસીનું સમીકરણ શોધીશું બીસીનું સમીકરણ એક્સ વાય વન બીના યામ છે વન થ્રી અને સીના યામ છે થ્રી ટુ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને સિમ્પલિફાઈડ કરો

આ થઈ ગયું બીસીનું સમીકરણ આ જ રીતે એસીનું સમીકરણ શોધો એસીનું સમીકરણ એક્સ વાય વન એના છે માઇનસ વન ઝીરો વન અને C યામ થ્રી ટુ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો

એટલે અહીંયા એક્સ પ્લસ વન બાય ટુ આ થઈ ગયું એસીનું સમીકરણ હવે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીંથી આપણે લંબ દોરીએ છીએ બીમાંથી એક્સક્સ પર અને સીમાંથી તો આના યામ થશે વન જીરો અને આના યામ થઈ જશે થ્રી જીરો હવે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આટલો જે ભાગ છે એને આપણે આઈ વન કહી દઈએ આટલો જે ભાગ છે આખો એને આઈ કહી દઈએ અને આ જે નીચેનો જે કોરો ભાગ છે એને આઈ થ્રી કહી દો તો આઈ વન પ્લસ આઈ ટુ આઈ વન એટલે આખો ભાગ આવશે આ અને નીચે વાળો આઈ એટલે ઉપરનો અને નીચેનો બંનેનો સરવાળો કરો એટલે આપણને આખું મળશે એમાંથી આ જે ખાલી ભાગ છે આઈ થ્રીનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે તમને ઉપર જે ઘાટો ભાગ છે માગેલ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય એટલે આપણે ત્રિકોણ એ બી ક્ષેત્રફળ શોધવાનું છે આઈ વન પ્લસ આઈ ટુ માઇનસ આઈ થ્રી કરીશું એટલે આઈ વનમાં આપણે સીમા લઈશું માઇનસ વનથી પ્લસ વન આઈ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વનથી પ્લસ વન વાયડીએક્સ આપણે એક્સની સીમા લીધી છે એટલે વાયડીએક્સ હવે તમે જોઈ શકો છો કે આમાં એબી રેખા આવે છે તો એબી રેખાનું આપણે જે સમીકરણ શોધ્યું છે એમાં પરથી વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ પ્લસ થ્રી બાય ટુ એટલે માઇનસ વનથી વન થ્રી એક્સ પ્લસ થ્રી બાય ટુ સંકલન લો અલગ અલગ થ્રી બાય ટુ બાર એક્સનું સંકલન

અહીંયા થ્રી બાય ટુ અને અહીં થશે વન માઇનસ માઇનસ પ્લસ વન હવે તમે અહીંયા જુઓ અલગ પાડો તો આ અયુગ્મ વિધેય છે આપણે સંકલનમાં આવે છે કે માઇનસ એથી બી હોય ને અયુગ્મ વિધેય હોય તો એની કિંમત ઝીરો થઈ જાય એ અહીંયા આપણને જોવા મળશે વન હાફ માઇનસ વન હાફ એટલે ઝીરો થઈ જશે એટલે આ પદ તો ઝીરો થઈ ગયું અહીં થ્રી બાય ટુ ને ટુ એટલે તમારું અહીંયા ટુ ટુ જતા રહેશે એટલે આની કિંમત આપણને મળશે થ્રી આ પહેલું પત તો ઝીરો થઈ જાય છે ઝીરો પ્લસ થ્રી બાય ટુ ઇન ટુ 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 કટ થઈ જશે એટલે તમારી જે આઈ વનની કિંમત છે એ મળે છે થ્રી હવે આ જ રીતે આપણે આઈ ટુ શોધીશું એમાં સીમા લઈશું વનથી થ્રી વનથી થ્રી હવે તમે આમાં જોઈ શકો છો કે બીસી રેખા આવે છે તો BC રેખાનું આપણે સમીકરણ શોધ્યું છે એમાંથી વાયની કિંમત તો સેવન માઇનસ એક્સ બાય ટુ અલગ અલગ સંકલન લો વનથી થ્રી સેવન બાય ટુ બાર આવશે વન ડીએક્સ માઇનસ વન બાય ટુ વનથી થ્રી એક્સ તો સેવન બાય ટુ વનનું સંકલન એક્સ થ્રી

સેવન માઇનસ વન હાફ અને અહીંયા એટ બાય ટુ તો બે દુ ચાર દુ આઠ થઈ જશે એટલે સેવન માઇનસ ટુ એટલે ફાઇવ એટલે આઈ ટુનો જવાબ થશે 5 આઈ વનનો જવાબ થ્રી હવે આઈ થ્રી શોધીશું આઈ થ્રી તો એમાં આપણે સીમા લઈશું માઇનસ વનથી થ્રી માઇનસ વનથી થ્રી

એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ થ્રી માઇનસ વન વન હાફ એક્સ થ્રી માઇનસ વન અહીંયા વન બાય ટુ ત્રણ લેશો તો નાઇન બાય ટુ થશે અને માઇનસ વન લેશો તો વન બાય ટુ વન હાફ થ્રી પ્લસ વન અહીંયા એટ બાય ટુ અને આ બે દુ ચાર એટલે ચાર દુ આઠ એટલે એ ટુ થઈ જશે અહીંયા ત્રણ ને એક ચાર બે ઓળાડશું તો ટુ રહેશે એટલે આનું ક્ષેત્રફળ થઈ ગયું ફોર આઈ વન આપણને મળે છે થ્રી આઈ ટુ મળે છે ફાઈવ અને આઈ થ્રી મળ્યા ફોર હવે આપણે જે ક્ષેત્રફળ છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એ આઈ વન પ્લસ આઈ ટુ માઇનસ આઈ થ્રી તો ક્ષેત્રફળ થઈ જશે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ માઇનસ આઈ થ્રી તો આઈ વન આપણને મળ્યા છે અહીંયા ત્રણ આઈ ટુ મળે છે પાંચ અને આઈ થ્રી મળે છે ચાર તો 5 ને ત્રણ આઠ આઠ ઓછા ચાર એટલે ચાર એટલે આનું જે ક્ષેત્રફળ થઈ જશે એ ચાર થશે હવે આપણે એકાદ બે એમસીક્યુ લઈ લઈએ એક ત્રીજું એક એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે વાય ઇક્વલ

આ બંને વકરો એકબીજાને છેદશે નહીં વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી આ જે બિંદુ થઈ જશે એ થ્રી થ્રી થશે અને અહીંયા થઈ જશે ઝીરો ઝીરો હવે અહીંયા તમારે શોધવું હોય કે આમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી લઈ લો તો અહીંયા થશે નવ અને બે અગિયાર એટલે અહીંયા થઈ જશે નાઇન એક્સ થ્રી અને વાય થઈ જશે ઇલેવન હવે તમારે આ બંને વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ થઈ જશે આમાં ઝીરોથી થ્રી એફ વન માઇનસ તો આના પરથી તમે વાઇ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ટુ અને આમાં વાય છે માઇનસ એક્સ એટલે આનું સંકલન થઈ જશે એક્સ ક્યુબ બાય થ્રી પ્લસ ટુ એક્સ માઇનસ એક્સ બાય ટુ થ્રી જીરો ત્રણ મૂકશો તો અહીંયા થશે સત્યાવીસ અપોન ત્રણ ત્રણ દુ છ માઇનસ નાઇન બાય ટુ અને જીરો મૂકશો તો જીરો નવ તરી સત્યાવીસ નવ ને છ પંદર માઇનસ નાઇન બાય ટુ પંદર દુ ત્રીસ ત્રીસ ઓછા નવ એટલે એકવીસ ભાગ્યા બે

હવે અહીંયા આપણી પાસે વક્ર જે છે એ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ એક્સક્વેર છે એટલે એના પરથી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ વાય જે પરવલય દર્શાવે છે અને એનું જે શીઝ થશે એ થઈ જશે તમારું અક્ષ પર જતું રહેશે બરાબર હવે એક્સઅક્સ સાથેનું આપણે અહીંયા છેદબિંદુ શોધવાનું છે તો એના માટે આમ ઝીરો લઈ લઈએ તો વાય આમ આપણે ઝીરો લઈશું ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ એક્સ એટલે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર થશે તો એના પરથી એક્સની કિંમત આપણને મળશે પ્લસ ઓર માઇનસ ટુ હવે પરવલયના અક્ષાથીના છેદબિંદુ આપણને મળી ગયા ટુ જીરો અને માઇનસ ટુ જીરો આ આપણું પરવલય છે એનો શીર્ષ છે ઝીરો ફોર અને છેદબિંદુ માઇનસ ટુ જીરો ટુ જીરો હવે આપણને જે રેખા કીધી છે એ એક્સ બરાબર થી એક્સ બરાબર થ્રી તો આ જે આપણો અક્ષ છે એ એક્સ બરાબર ઝીરો થશે અને આ એક્સ બરાબર થ્રી એના વડે આવૃત્ત પ્રદેશનું આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે આ જે અક્ષ છે એ થઈ જશે એક્સ બરાબર અને આ થશે એક્સ બરાબર તો આના બે ભાગ પડે છે આટલો જે ભાગ છે ઝીરોથી ટુવાળો એને આઈ વન કહી દો અને આ આઈ એટલે આપણું જે કુલ ક્ષેત્રફળ એ ઇક્વલ ટુ માનાંકમાં આઈ વન પ્લસ હવે પહેલા ભાગનું આપણે શોધીશું તો ઝીરોથી ટુ સીમા આવશે એક્સની સીમા છે એટલે વાયડીએક્સ તો વાય ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ એક્સ સ્ક્વેર તો ફોર કોમન કાઢી લઈશું એટલે વન રહેશે તો એનું સંકલન થશે ફોર એક્સ માઇનસ એક્સ

આનું સંકલન ફોર એક્સ માઇનસ બાય થ્રી અને સીમા થ્રીથી ટુ પહેલાં થ્રી મૂકશો તો અહીંયા ટ્વેલ્ માઇનસ નાઇન થઈ જશે સત્યાવીસ પોઈન્ટ ત્રણ એટલે અને બે મૂકીશું તો એઇટ માઇનસ એટ બાય ટ્વેલ્વ માઇનસ નાઇન એટલે થ્રી રહેશે અને આ ચોવીસ ઓછા આઠ એટલે સિક્સટીન બાય ત્રણ તરી નવ ઓછા સોળ એટલે માઇનસ સેવન બાય થ્રી આઈ કિંમત મળે છે પણ આપણું જે ક્ષેત્રફળ છે માનાંક આઈ વન પ્લસ આઈ એટલે સિક્સટીન બાય થ્રી આ છે પણ માનાંક છે એટલે પ્લસ થઈ જશે સેવન બાય થ્રી તો બંનેનો સમ કરશો તો ટ્વેન્ટી થ્રી બાય થ્રી બીજો એમસીક્યુ લઈએ છીએ આપણે વક્ર બીજો એમસીક્યુ વક્ર વાય ઇક્વલ ટુ સીમા આપણને આપી છે માઇનસ ફાય બાય ટુ લેસેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસેન ઓર ઇક્વલ ટુ પાય બાય ટુ અને એક્સ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે ઓપ્શનમાં એમાં છે વન બીમાં ફોર સીમાં ટુ અને ડીમાં પાય હવે આ આપણો કોસનો આલેખ છે બરાબર અહીંયા આપણી સીમા છે માઇનસ ફાય બાય ટુથી પાય બાય ટુ એટલે આ માઇનસ ફાય બાય ટુ અને આ પાય બાય ટુ તો આપણે આટલા ભાગનું આ બંને ભાગનું ક્ષેત્રફળ આખા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આ ભાગને આઈ વન કહી દો અને આઈ વનનું શોધી આ બંનેનું ક્ષેત્રફળ સેમ થશે એના ડબલ કરી દો એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ વન અને તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે માઇનસ ફાઈ ફાય બાય ટુથી ઝીરો અને ઝીરોથી ફાય બાય ટુ અથવા સીધું માઇનસ ફાય બાય ટુથી ફાય બાય ટુ લઈને પણ કરી શકાય તો આઈ ઇઝ ઇક્વલ ટુ ટુ આઈ વન

તો અહીંયા તમારી પાસે બે ચરણ છે એટલે એનો આન્સર આપણે આવ્યો બે એકમ નમસ્તે